પહેલા આપણે જોયું હતું કે પહેલું પેજ કેવી રીતે લખવું, બે માર્ક હતા. ફરી એક વખત રિવાઇઝ કરાવી દો. એપ્લિકેશન લખવા વાળા વ્યક્તિનું નામ, એડ્રેસ, જે પણ જગ્યાએ એપ્લિકેશન આપી રહ્યા છીએ તેનું નામ, એડ્રેસ, સબ્જેક્ટ અને સ્ટાર્ટિંગ પેરેગ્રાફ. ત્યારબાદ આપણે જોયું હતું પર્સનલ ડેટા. પર્સનલ ડેટાની અંદર તમે આગળની માહિતી પણ ઉમેરી શકો, જેમ કે હોબી ઉમેરી શકો. મેઇન જે પોર્શન છે એપ્લિકેશન એ છે એજ્યુકેશનલ ડેટા. એજ્યુકેશન ડેટાના 3 માર્ક્સ હોય છે આખી એપ્લિકેશનની અંદર. કેવી રીતે એજ્યુકેશન ડેટા લખવું, બે રીતે લખી શકો તમે, પેરેગ્રાફની જેમ પણ લખી શકો અને ટેબલ બનાવીને પણ લખી શકો. મારી દ્રષ્ટિએ ટેબલ બનાવીને લખવી વધારે સહેલી રહેશે, કારણ કે ચેક કરવા વાળાને તરત જ ખબર પડી જાય કે આને એના વિશે માહિતી છે અને પૂરા માર્ક્સ મળે. નંબર બને રીતે હું તમને શીખવાડું છું. પહેલા ટેબલની રીતે શીખવાડું છું. બોર્ડ અથવા યુનિવર્સિટી, પર્સન્ટેજ અથવા ક્લાસ અને યર. સારું ટેબલ ત્યારે બનશે જયારે તમે એને પેન્સિલથી અને સ્કેલની મદદથી બનાવશો. અત્યારે તો મેં એમને બનાવ્યું છે. સૌથી પહેલા નંબર એક, પહેલા એચએસસીની શરૂઆત કરવી. એચએસસી એટલે કે હાયર સેકન્ડરી. કયા બોર્ડમાંથી તમે પાસ કરી છે? ગુજરાત બોર્ડમાંથી પાસ કર્યું છે, મહારાષ્ટ્ર બોર્ડમાંથી પાસ કર્યું છે, જે પણ નોર્મલી આપણે ગુજરાત બોર્ડ જ આવશે. એચએસસી કયા વર્ષમાં તમે પાસ કર્યું? મેં તમને પર્સનલ બાયોડેટા લખ્યા ત્યારે કીધું હતું કે યર ઇમ્પોર્ટન્ટ થશે, અહીંયા મહત્વનું થશે. કેવી રીતે? તો કે જે પણ તમે બોર્ન યર લખ્યું હોય, ઇટ મીન્સ ડેટ ઓફ યર લખ્યું હોય, ત્યારથી 17 યર્સ અહીંયા કાઉન્ટ કરવાના. બોર્ન યર પ્લસ 17 એટલે તમારું 12th પાસ થશે. હવે મેઇન વસ્તુ હોય, એચએસસી બધામાં કમ્પલસરી છે. પછી તો કે જે પોસ્ટ માટે આપણે એપ્લિકેશન લખી રહ્યા હોય એ પ્રમાણે અહીંયાની એજ્યુકેશન ડેટા આવે. જેમ કે ટીચરની પોસ્ટ માટે લખી રહ્યા છો, ઇંગ્લિશ ટીચરની પોસ્ટ માટે તમે એપ્લિકેશન લખી રહ્યા છો, તો સૌથી પહેલા આવે બી, એટલે કે બેચલર ઓફ આર્ટ્સ. કોમર્સના રિલેટેડ તમે લખી રહ્યા હો, મેનેજર તરીકે લખી રહ્યા હો, ક્લાર્ક તરીકે લખી રહ્યા હો, એકાઉન્ટન્ટ તરીકે લખી રહ્યા હો, તો અહીંયા આવશે બીકોમ. લેબ ટેકનિશિયન તરીકે, લેબ આસિસ્ટન્ટ તરીકે, લેબોરેટરી ફાર્માસિસ્ટ તરીકે લખી રહ્યા હો, તો અહીંયા આવશે બીએસસી. ઇટ મીન્સ 3 ભાગોમાં જે આપણું એજ્યુકેશન ડિવાઇડેડ છે, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, એ અહીંયા આવી શકે. અત્યારે આપણે લખીએ છીએ બીએ. હવે કઈ યુનિવર્સિટીમાંથી તમે બીએ પાસ કર્યું? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, નરસિંહ મહેતા યુનિવર્સિટી છે, એમએસ યુનિવર્સિટી છે, જે પણ તમને ઠીક લાગે એ તમે અહીંયા લખી શકો છો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. કેટલા પર્સન્ટેજ તમે બીએ માં મેળવ્યા છે? 65, તો અહીંયા લખવાનું છે 65. હવે અહીંયાથી 3 17+3 એટલે તમારું બીએ કમ્પ્લીટ થશે. ત્યારબાદ આવશે એમ, સેમ પ્રોસેસ, યુનિવર્સિટી લખવાની રહેશે, અહીંયાથી 2 વર્ષ. ત્યારબાદ આવશે બીએ, સેમ વસ્તુ, યુનિવર્સિટી લખવાની રહેશે,
તમે યુનિવર્સિટી ચેન્જ પણ કરી શકો, જરૂરી નથી કે એકમાં સૌરાષ્ટ્ર લખી એટલે બધામાં સૌરાષ્ટ્ર લખવી, પણ મારા ધ્યાન પ્રમાણે ચેન્જ ના કરવી જેથી પ્રોબ્લેમ ના થાય, ભૂલાઈ ના જાય, ગોટા ના થાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને અહીંયાથી પણ બે વર્ષ. આ તમારું એક ટીચર માટેનું એજ્યુકેશન ક્વોલિફિકેશન થયું. જુદી જુદી ડિગ્રીઓ હું તમને લખાવી દઈશ કે કઈ પોસ્ટ માટે કેટલી કઈ ડિગ્રી જોઈએ, પણ અત્યારે એક ફોર્મો રેડી છે. મેં તમને કીધું તું બે રીતે લખી શકાય એજ્યુકેશન ડેટા. એક જે આપણે લખ્યું એ ટેબલની મેથડથી લખ્યો, બીજો કેવી રીતે લખાય એ શીખડાવું છું. પણ એ પહેલા હજી એક વખત એક્સપ્લેન કરું છું. સૌથી પહેલા HSC એટલે 12મું, BA, MA, BEd, બધામાં BA, બધામાં MA લખવાની કે બધામાં BEd લખવાની જરૂર નથી. ફરીથી યાદ રાખજો, જે પણ પોસ્ટ માટે તમે એપ્લિકેશન લખી રહ્યા છો એ પોસ્ટની ક્વોલિફિકેશન ત્યાં આવશે. મેનેજર તરીકે લખી રહ્યા હો તો અહીંયા BCOM આવે, MCOM આવે. ક્લાર્ક તરીકે લખી રહ્યા હો તો BCOM આવશે, MCOM આવશે. લેબ આસિસ્ટન્ટ તરીકે લખી રહ્યા હો તો BSc, MSc. બધી જ ડિગ્રીઓ લખાવીશ, પણ અત્યારે આને ધ્યાનમાં રાખજો. જોઈએ બીજી કેવી રીતે એજ્યુકેશન ડેટા લખાય છે. આ ટેબલની ઇઝી મેથડ હતી. એજ્યુકેશન ડેટા સૌથી પહેલા HSC, ગુજરાત, ભૂગોળ, વિષય વન ભાષણ, યર, જે રીતે માં શીખડાયેલા એમ જ. ત્યારબાદ KYPA, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, પાસ કર્યું છે. આ રીતે પણ લખી શકાય અને ટેબલની રીતે પણ લખી શકાય. જોઈએ હવે આગળ શું બાકી રહ્યું છે એપ્લિકેશનમાં. બહુ ઈઝી છે આટલું, પણ મેઇન જે પાર્ટ છે એ છે એજ્યુકેશન ડેટા, જે 3 માર્ક્સનો પૂછાય છે. એટલે ખાસ ધ્યાન રાખજો એજ્યુકેશન ડેટા. ત્યારબાદ આવશે એજ્યુકેશન બાયોડેટા. પછી શું આવે છે તો કે આવશે એક્સપિરિયન્સ. આની પહેલા કોઈ પણ જગ્યાએ જોબ કરી હોય એ લખવાનું થશે એપ્લિકેશનની અંદર. કેવી રીતે? Have been working in Dash since this. જે પણ આની પહેલાની સંસ્થાઓમાં વર્ક કર્યું હોય, કંપનીમાં વર્ક કર્યું હોય, કોઈ ઓફિસમાં વર્ક કર્યું હોય, તો એ ઓફિસનું નામ, એ સંસ્થાનું નામ અથવા તો એ જગ્યાનું નામ, અને કેટલા વર્ષથી તમે ત્યાં જોબ કરો છો. એજ્યુકેશન પૂરું થાય એ પછીના યર જો વધતા હોય તો અહીંયા લખી શકો 1 વર્ષથી 2 વર્ષથી, એમ લખવાની જરૂર. એજ્યુકેશન પૂરું થયું એ યર, ધારો કે તમારું એજ્યુકેશન પૂરું થયું છે 2018, અહીંયા લખવાનું થાય 2018. ત્યારબાદ આવે રેફરન્સ. ત્યારબાદ આવશે રેફરન્સ. આની પહેલાની જે પણ જગ્યાએ તમે વર્ક કર્યું છે, કામ કર્યું છે, જોબ કરી છે, એ વ્યક્તિનું નામ રેફરન્સ તરીકે લઈ શકો. ગામના કોઈ હોદ્દેદાર વ્યક્તિ, ડેઝિગ્નેશન પર્સનના નામ તમે અહીંયા લખી શકો. જેમ કે તમે આવી સંસ્થાના નામ લખો છો, ટીચર તરીકે તમને શીખડાવ્યું છે તો અહીંયા ટીચરનું લખું છું, પ્રિન્સિપાલ, જે પણ સ્કૂલમાં તમે વર્ક કર્યું છે અહીંયા એક્સપિરિયન્સમાં બતાવ્યું છે એ સ્કૂલનું નામ,
અને ગામના આટલું આવશે રેફરન્સની અંદર. ત્યારબાદ આવશે ક્લોઝિંગ પેરેગ્રાફ, એટલે કે હવે તમે એપ્લિકેશન ક્લોઝ કરો છો. તો એ જેમ સ્ટાર્ટિંગ પેરેગ્રાફ હતો હેવિંગ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ વાળો, એ જ રીતે ક્લોઝિંગ પેરેગ્રાફ સેમ રહેશે બધી જ એપ્લિકેશનની અંદર. ઇફ યુ ગીવ મી ચાન્સ, I do my level. જો તમે મને કોઈ તક આપશો તો હું મારી ઉત્તમ પરફોર્મન્સ આપીશ, મારું પૂરું કામ કરીશ. આને કહેવાશે ક્લોઝિંગ પેરેગ્રાફ. ક્લોઝિંગ પેરેગ્રાફ લખ્યા બાદ અહીંયા તમે એને છેલ્લે આભાર વ્યક્ત કરો છો, અથવા તો આપણે પૂરી કરીએ છીએ એપ્લિકેશન એટલા માટે યુઝ ફેથફુલી. અને અહીંયા ના જે આપણે પહેલા લખ્યું હતું એપ્લિકેશન લખનારનું નામ, યુઝ ફેથફુલી ને બદલે તમે થેન્કિંગ યુ લખી શકો, યોર સિન્સિયરલી લખી શકો, અને એનું ના પણ કોમા ભૂલાય તેનું ધ્યાન રાખજો. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ એન્ક્લોઝર કેવી રીતે લખો, છેલ્લે કેવી રીતે આપણું એપ્લિકેશન આપણે પૂરી કરવી, બંધ કરવી, બિડા જેને કહેવામાં આવે છે. તો તમે એપ્લિકેશન લખી એની સાથે સાથે સર્ટિફિકેટ્સની કોપીઓ મોકલો, તમારા જે કંઈ રિઝલ્ટો છે એની કોપીઓ મોકલો, એટલે કે ઝેરોક્સ મોકલો. તો એ કઈ કઈ ઝેરોક્સો તમે સાથે મોકલો છો, જે એજ્યુકેશન ડેટામાં આપણે લખ્યું હતું કે એચએસસી પાસ છું, કે બીએ પાસ છું, એમએ પાસ છું, બીએડ પાસ છું, તો એ બધાના પ્રૂફ મૂકો છો તમે કે હા હા આટલા આટલા રિઝલ્ટના આટલા આટલા સાચું છે મારું. એન્ક્લોઝર કેવી રીતે લખવું, તો સૌથી પહેલા આપણે જે ડિગ્રી લખી હોય એ copy of HSC marks, copy word કેમ કે આપણે ઓરિજિનલ નથી મોકલતા, નંબર પણ લખી શકો તમે. ત્યારબાદ આપણે મોકલશું BA copy of BA marks. Copy of MA marksheet. Copy of BEd marksheet. Leaving certificate. અને પાસપોર્ટ સાઇઝ ના ફોટાઓ આપણે સાથે મોકલતા હોઈએ છીએ. આજે છેલ્લે મેં તમને કીધું રેફરન્સ, સોરી એક્સપિરિયન્સ, રેફરન્સ, એન્ક્લોઝર અને ક્લોઝિંગ પેરેગ્રાફ, એનો એક માર્ગ હોય છે. ફરીથી પર્સનલ ડેટા સુધીના 2 માર્ક્સ, એજ્યુકેશન ડેટાના 3 માર્ક્સ, અને છેલ્લે આપણે જે ક્લોઝિંગ કર્યું એનો 1 માર્ક. જો આટલું તમે પરફેક્ટ લખો એટલે 6 માંથી 6 મળવાના પૂરી પૂરી સંભાવનાઓ છે. સ્ટે હો, સ્ટે સ્ટે. થેન્ક યુ.